શ્રી મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું પુરુષોત્તમ માસ કે અધિક માસ મલમાસમાં રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું કોને દાન કરવું અને શા માટે દાન કરવું પુરુષોત્તમ માસ કે જેમાં અધિકથી અધિક ફળ આપનાર આ માસ છે તેથી તેને અધિક માસ કહેવાય છે અને આ માસમાં કરેલું દાન પુણ્ય આ લોક તથા પરલોક સાર્થક કરે છે આમ તો આપણે નિત્ય દાન કરતા હોઈએ છીએ પરંતુ પુરુષોત્તમ માસનો મહિમા જ અલગ છે જ્યોતિષ અનુસાર બાર રાશિ છે મેષથી લઈને મીન રાશિ આ જાતકોએ રાશિ અનુસાર કઈ વસ્તુનું દાન કરવું તે આ વિડીયોમાં જાણીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો દર ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે જેને અધિક માસ મલમાસ કે ક્ષય માસ કહેવાય છે અધિક માસ કે જે પુરુષોત્તમ માસ એટલા માટે કહેવાનું કે અધિક માસ જેમના કોઈ સ્વામી ન હતા અનાથ હતો વર્ષમાં બાર માસ આવે છે બારેય માસના કોઈને કોઈ સ્વામી જરૂર હતા એટલા માટે અધિક માસ કે જેને મલમાસ કહેવામાં આવતો હતો તે ઘણો દુઃખી થતો કારણ કે મલમાસ એ નામ તેમને ઘણું અપમાનિત લાગતું હતું મલમાસે વિચાર્યું કે તે ભગવાન શ્રી મુક્તિ પ્રાપ્ત કરશે આ માસ ભગવાન કૃષ્ણ પાસે વૈકુંઠ ધામમાં જાય છે અને પ્રભુને પ્રાર્થના કરે છે તપ કરે છે ત્યારે પ્રભુ આ માસને પોતાનું નામ પુરુષોત્તમ આપે છે પ્રભુ પુરુષોત્તમ માસને વચન પણ આપે છે કે જે કોઈ ભક્તો આ પુરુષોત્તમ માસમાં કે અધિક માસમાં સ્નાન દાન જપ કરશે તેને અધિકથી અધિક પુણ્ય પ્રાપ્ત થશે અંતે સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે આ પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે આવે છે કારણ કે આપણા હિન્દુ કેલેન્ડર અનુસાર સૂર્ય અને ચંદ્ર વર્ષની ગણનાથી ચાલતા હોય છે અધિક માસ તે ચંદ્ર વર્ષનો અતિરિક્ત એટલે કે અલગથી રહેલો ભાગ છે સૂર્ય અને ચંદ્રના વર્ષની વચ્ચે અંતર જે પડે છે તેને સંતુલિત કરવા માટે આ અધિક માસ બનાવાય છે અથવા અધિક માસ લાગી જાય છે આ ભારતીય ગણનાની પદ્ધતિ અનુસાર સૂર્ય વર્ષ ત્રણસો પાસાઠ દિવસનું અને ચંદ્ર વર્ષ ત્રણસો ને ચોપન દિવસનો હોય છે અને આવી રીતે એક વર્ષમાં ચંદ્ર અને સૂર્યના વર્ષની ગણના પ્રમાણે અગિયાર દિવસનું અંતર રહે છે અને આ અગિયાર દિવસનું અંતર રહેતા રહેતા જ્યારે ત્રણ વર્ષ થાય છે ત્યારે તેત્રીસ દિવસ થાય છે અને આ તેત્રીસ દિવસ ત્રણ વર્ષ પછી જે પણ મહિનામાં પડે છે તે મહિનામાં પુરુષોત્તમ માસ કે અધિક માસ આવી જાય છે અને આ વખતે પુરુષોત્તમ માસ શ્રાવણ માસમાં આવે છે એટલે અધિક શ્રાવણ માસ પડે છે અને ત્યારબાદ શ્રાવણ માસ ભગવાન શિવનો માસ આવશે આ અધિક માસથી જોડાયેલી પૌરાણિક કથા એવી છે જ્યારે દૈત્યરાજ હિરણ્ય કશ્યપે કઠોર તપ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કર્યું અમરતા પ્રાપ્ત માટેના વરદાન પણ માગ્યા પરંતુ અમરતાનું વરદાન દેવામાં નિષિદ્ધ ભગવાન શ્રી બ્રહ્માજીએ અન્ય કોઈ વરદાન માગવા માટે હિરણ્ય કશ્યપને કહ્યું ત્યારે હિરણ્ય કશ્યપે બ્રહ્માજીને કહ્યું કે હે પરમપિતા આપ મને એવું વરદાન આપો કે જેથી સંસારમાં કોઈ નર કે નારી પશુ કે દેવતા કે અસુર કોઈ મને મારી ન શકે અને વરસના બાર માસ હોય છે તેમાં પણ મારી મૃત્યુ ના થાય એ ઉપરાંત મૃત્યુ દિવસના કે રાત્રિના પણ ન થાય અને ન અસ્ત્ર શસ્ત્રથી પોતે મરે કે કોઈ મારી ન શકે ન ઘરમાં કે ન બહાર બ્રહ્માજી તો આ વરદાન સાંભળીને તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા પરંતુ વરદાન પ્રાપ્ત કરીને હિરણ્ય કશ્યપ સ્વયં અમર છે અને ભગવાન સમાન જ તેજસ્વી છે શક્તિશાળી છે એ માનીને વધુને વધુ અત્યાચાર કરવા લાગ્યા ત્યારે ભક્તોના તારણહાર હાર ભક્ત ભગવાને આ અધિક માસને જે મહત્વ આપ્યું છે તે અધિક માસમાં ભગવાન નૃસિંહનો અવતાર ધારણ કર્યો કે જે અડધું શરીર માનવનું અને અડધું શરીર પશુનું સિંહનું મુખ હતું આ રૂપ પ્રગટ કરીને ભગવાન સાંજના સમયે હિરણ્યા કશ્યપની સામે પ્રગટ થાય છે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા અને ભક્ત પ્રહલાદના વચનોને સત્ય કરવા માટે થાંભલામાંથી પ્રભુ પ્રગટ થાય છે કે તેના મહેલના ઉમરા ઉપર બેસીને અને તેને ખોળામાં રાખીને પોતાના નખથી હિરણ્ય કશ્યપના છાતીને ચીરી નાખે છે અને તેને મૃત્યુના દ્વારે મોકલી દે છે મોક્ષ પ્રાપ્ત કરાવે છે એટલા માટે પણ આ અધિક માસનું મહત્વ વર્ષોથી ચાલ્યું આવ્યું છે હિરણ્ય કશ્યપના વરદાનથી ભક્તોની રક્ષા માટે પણ આ અધિક માસનું નિર્માણ કર્યું છે એવું પણ કહેવાય છે કારણ કે અધિક માસને કારણે જ હિરણ્ય કશ્યપનો વધ થઈ શક્યો હતો હિન્દુ ધર્મ અનુસાર સંસારમાં પ્રત્યેક જીવ પંચ મહાભૂતોને આધીન છે જલ અગ્નિ આકાશ વાયુ અને પૃથ્વી અધિક માસ તે એ સમય છે જેમાં ધાર્મિક કાર્યોની સાથે ચિંતન મનન ધ્યાન યોગ દાન પુણ્યનું માધ્યમથી વ્યક્તિ શરીરને સમાહિત આ પંચ મહાભૂતોને સંતુલિત કરી શકે છે સ્થાપિત કરી શકે છે અથવા સ્થાપિત કરવાનો પ્રયાસ કરી શકે છે આ અધિક માસમાં કરેલ દાન પુણ્ય તે વ્યક્તિના જીવનમાં પરમ ઉર્જાથી ભરી દે છે નિર્મલતા પ્રદાન કરે છે ભક્તિ જ્ઞાન અને શક્તિ અર્જિત કરવામાં પણ મદદ કરે છે આ અધિક માસ ભગવાન શ્રી કૃષ્ણ કે ભગવાન શ્રી હરિનારાયણને સમર્પિત છે અધિક માસમાં કરેલ ભગવાન શ્રી કૃષ્ણની સેવા ભક્તિથી તથા દાન પુણ્ય કરવાથી ઘરમાં અને જીવનમાં શુભતા સાંપડે છે આ પુરુષોત્તમ માસમાં કરેલ વ્રત ઉપવાસ પૂજા દાનનું ઘણું મહત્વ છે શક્તિ અનુસાર જરૂરિયાત મનને દાન કરવાથી પુણ્યના ભાગી બનાય છે ધ્યાન રાખવું જોઈએ કે દાન હંમેશા જરૂરિયાત મનને આપવું જોઈએ દેખા દેખીથી ન આપવું જોઈએ કે ઓછીનું ધન લઈને ઓછીની કોઈ પણ વસ્તુ લઈને દાન ન આપવી જોઈએ અને રાત્રે દાન ન કરવું જોઈએ યજ્ઞ વિવાહ સૂર્ય સંક્રાંતિ હોય છે ચંદ્ર અથવા સૂર્યગ્રહણના સમયે પણ દાન કરવું ઉત્તમ બનાય છે આ ઉપરાંત આપણે નિત્ય પણ દાન કરી શકીએ છીએ અધિક માસમાં રાશિ અનુસાર દાન કરવાથી કુંડળીમાં રહેલ ગ્રહો દોષો શાંત થાય છે મિત્રો તો આવું આપણે જાણીએ મેષથી લઈને મીન રાશિવાળા લોકો જાતકોએ ક્યુ દાન પુરુષોત્તમ માસમાં આપવું સર્વશ્રેષ્ઠ મનાશે સૌથી પહેલાં છે મેષ રાશિ મેષ રાશિ એટલે કે અ લ ઈ જેનો અક્ષર પડે છે રાશિની ખબર ન હોય તો જે નામથી બોલાવવામાં આવતા હોય એ નામનો પહેલો અક્ષર ગણીને રાશિ જાણવી જોઈએ મેષ રાશિવાળા જાતકોએ માલપુવા ઘી ચાંદીની કોઈ પણ વસ્તુ છે લાલ વસ્ત્ર છે કેળા દાડમ સોનાની વસ્તુ તાંબાની વસ્તુ મૂંગા નંગ છે ઘઉં આદિનું દાન કરવાથી લાભ પ્રાપ્ત થાય છે મનોકામના પૂર્ણ થાય છે પુણ્યના ભાગી બનાય છે ત્યાર પછી છે વૃષ રાશિ વૃષ રાશિના જાતકોએ સફેદ વસ્ત્ર ચાંદી સોનું માલપુવા માવાની કોઈ પણ મીઠાઈ ચોખા કેળા ગાયનું દાન જોકે અત્યારે ગાયનું દાન કરવું શ્રેષ્ઠ મનાતું નથી માટે ચાંદીની કે પછી માટીની ગાય બનાવીને મંદિરોમાં દાન કરી શકાય છે હીરા મોતી વાહનનું દાન પણ કરી શકાય છે આ દાનો સર્વશ્રેષ્ઠ વૃષભ રાશિના જાતકો માટે મનાય છે ત્યાર પછી છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોએ મગની દાળ મગ પન્ના સોના ચાંદી મૂર્તિનું છત્ર છે અને તેલ કાંસાનું બર્તન કેળા સેવફળ માલપુવા અથવા શૃંગારની સામગ્રી સિંદૂર સાડી મહેંદી વગેરે દાન કરી શકાય છે સર્વશ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થશે ત્યાર પછી છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો કે જે ડ અને હ અક્ષર આવે છે તે રાશિના જાતકોએ મોતી ચાંદીની વસ્તુ છે ક્યાઉ ખોલી શકાય છે પાણીના મટકા ભરીને દાન કરી શકાય છે તેલ કોઈ પણ તેલ હોઈ શકે અને સફેદ વસ્ત્ર ગાય સોનાની કોઈ પણ વસ્તુ માલપુવા માવાની મીઠાઈ દૂધ સાકર ચોખા અને કોઈ પણ સફેદ મીઠાઈ પણ દાન આપી શકાય છે સર્વશ્રેષ્ઠ મનાશે ત્યાર પછી છે સિંહ રાશિના જાતકો મ ટ અક્ષરવાળા લાલ વસ્ત્ર તાંબાની કોઈ પણ વસ્તુ પિત્તળની વસ્તુ સોના ચાંદીની ધાતુ ઘઉં મસૂરની દાળ છે માણિક્ય નંગ છે ધાર્મિક પુસ્તકો છે અને દાળમ તથા લાલ કલરની કોઈ પણ મીઠાઈ છે તેનું દાન કરી શકાય છે સર્વશ્રેષ્ઠ મનાશે ત્યાર પછી કન્યા રાશિના જાતકો કન્યા રાશિના જાતકોએ મગની દાળ છે મગ છે સોનું ચાંદી કોઈ પણ ધાતુનું દાન કરી શકાય છે તાંબાનું દાન કરી શકાય છે અને છત્ર તેલ કેળા ગૌશાળામાં ધન દાન કરી શકાય છે ગાયને લીલું ઘાસ ખવડાવી શકાય છે આમ કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થશે ત્યાર પછી છે તુલા રાશિ તુલા રાશિના જાતકોએ સફેદ વસ્ત્ર છે હીરો માલપુવા માવાની કોઈ પણ મીઠાઈ સાકર ચોખા ખાંડ કેળા આદિનું દાન કરવા સર્વશ્રેષ્ઠ મનાય છે આ ઉપરાંત ગાય માતાની સેવા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે ત્યાર પછી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોના સ્વામી મંગળ ગ્રહ છે માટે લાલ વસ્ત્ર છે મોસમી ફળ છે દાડમનું ફળ છે તાંબુ ચાંદી કે સોનાનું દાન પણ સર્વશ્રેષ્ઠ મનાય છે કારણ કે વૃશ્ચિક રાશિમાં હંમેશા ચંદ્ર નીચનો હોય છે અને મૂંગા નંગ પણ દાન આપી શકાય છે ઘઉંનું દાન સર્વશ્રેષ્ઠ મનાશે ત્યાર પછી છે ધનુ રાશિ જેમના સ્વામી ગ્રહ છે ગુરુ આ રાશિના જાતકો પુરુષોત્તમ માસમાં પીળા વસ્ત્ર છે ચણાની દાળ છે લાકડીનો કોઈ પણ સામાન છે અથવા યજ્ઞની લાકડી છે તે દાન આપી શકાય છે ઘી તેલ તલ અનાજ દૂધનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાશે ત્યાર પછી છે મકર અને કુંભ રાશિ જેમના સ્વામી ગ્રહ છે શનિદેવ આ રાશિના જાતકો સરસવનું તેલ છે છે દવા અને નીલા કપડા જે આસમાની કલરના વસ્ત્ર છે તેનું દાન આપી શકે છે કેળા અને લોખંડનો કોઈ પણ સામાન ઘર વખરીનો સામાન છે ઓજાર છે તેનું દાન આપી શકે છે મોસમી ફળનું દાન દેવું કાળા વસ્ત્ર દાન આપવા શનિ મંદિરે જઈને તેલનો અભિષેક કરાવવો સર્વશ્રેષ્ઠ મનાશે ત્યાર પછી છે મીન રાશિ જેમના સ્વામી ગ્રહ છે ગુરુ આ રાશિના જાતકો પીળા વસ્ત્ર ચણાની દાળ ઘી દૂધ દહીં પીળી મીઠાઈ અને શિક્ષા સંબંધી સામાન એટલે કે ધાર્મિક પુસ્તક છે પેન છે અથવા કોઈ પણ પુસ્તક દાનમાં આપી શકાય છે આમ કરવાથી આ પુરુષોત્તમ માસમાં આ બધી રાશિના જાતકોને લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે આ ઉપરાંત પુરુષોત્તમ માસમાં ખાસ કોમન રીતે એટલે કે આપણે નિત્ય જે દાન કરી શકીએ તે દાન કયું છે તે પણ જાણી લઈએ પુરુષોત્તમ માસ કે અધિક માસમાં આમ તો આપણે નિત્ય કંઈને કંઈ દાન અવશ્ય દઈશું ખાસ કરીને ગાય માતાની સેવા તો આપણે નિત્ય કરીશું પ્રભુનું પૂજન કરીને જે પ્રસાદ હોય તે ગાય માતાને પણ ખવડાવીશું પરંતુ આ અધિક માસ કે પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે પ્રભુની આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે માટે બૃહસ્પતિ દેવનું જે ફળ છે તે છે કેળું કેળાનું દાન નિત્ય કરવામાં આવે જરૂરિયાતમંદને ગાય માતાને ખવડાવી શકાય છે મંદિરોમાં દાન આપી શકાય છે આમ કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ ઉપરાંત આ પુરુષોત્તમ માસમાં પીળા વસ્ત્રનું દાન આપવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ત્યાર પછી છે નારિયેલનું દાન નારિયલનું દાન કરવાથી જીવનમાં શુભતા આવે છે જેમાં આખું નારિયલ જે જટાવાળું નારિયલ છે તે પણ મંદિરોમાં દાન કરી શકાય છે અથવા જે લીલું નારિયલ છે તેનું પણ દાન કરી શકાય છે આમ નારિયેલનું દાન કરવાથી પરિવારમાં શુભતા આવે છે સાથે સાથે દેવી લક્ષ્મીજીનો વાસ નારિયેલમાં એટલે કે શ્રીફળમાં રહે છે અધિક માસમાં નારિયેલનું દાન કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય છે આ ઉપરાંત જરૂરિયાત મનને ભોજનનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે કારણ કે ભૂખિયાને અન્ન અને તરસિયાને જળ આપવું તે મોટામાં મોટું દાન છે માટે અન્નનું દાન દેવાથી લક્ષ્મીજીના આશીર્વાદ તો પ્રાપ્ત થાય છે ઘરમાં કમાણીમાં બરકત રહે છે અને પ્રભુની કૃપાથી ઘરમાં ધન ધાન્યમાં વૃદ્ધિ થતી રહે છે આ અધિક માસ કે પુરુષોત્તમ માસમાં જ્ઞાનની વૃદ્ધિ અર્થે પુસ્તકનું દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે ગરીબ જરૂરિયાતમંદ નાના બાળકો છે તેને પણ પુસ્તકનું દાન કરી શકાય છે અથવા ધાર્મિક પુસ્તકનું દાન મંદિરોમાં કરી શકાય છે ભગવાન શ્રી નારાયણ સહિત દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આમ આપણે દાન તો કોઈ પણ કરી શકીએ છીએ ખાસ કરીને તલનું દાન જે સફેદ તલ અને કાળા તલ છે તેનું દાન અવશ્ય કરવું જોઈએ ભગવાન શિવજીની પૂજામાં પણ સફેદ અને કાળા તલનો અભિષેક કરાય છે અને ભગવાન વિષ્ણુની પૂજામાં પણ આમ આ પુરુષોત્તમ માસ કે અધિક માસમાં વધુ ને વધુ પુણ્ય અર્જિત કરવા માટે આપણે આ વસ્તુનું દાન જેટલું બને એટલું કરીએ ભગવાને જે શક્તિ આપી હોય એ અનુસાર દાન કરીએ અને જો દાન ના પણ કરી શકીએ તો પણ મનમાં બોજો ન રાખવો ભગવાનનું નિત્ય સ્મરણ કરવું પૂજન કરવું અને કાંઈ નહીં તો ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં આપણે પ્રભુનું નામ જપ કરીએ તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે અને દાન કરવાથી ધનની શુદ્ધિ શરીરની શુદ્ધિ ઘરની શુદ્ધિ થાય છે આમ છતાં પણ આપણે કંઈ પણ દાન ન કરી શકીએ તો આ ચાર કામ અવશ્ય કરવા જોઈએ અધિક માસમાં શ્રીમદ ભાગવત મહાપુરાણનો પાઠ નિત્ય કરવો જોઈએ સાંભળવું જોઈએ સાધકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અધિક માસમાં શાલિગ્રામ ભગવાનની પૂજા સેવા કરવાથી શાલિગ્રામ ભગવાનની સમક્ષ શુદ્ધ ઘીનો દીપક પ્રજ્વલિત કરવાથી તુલસી પત્ર ધરવાથી તુલસી દેવીની પૂજા કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અધિક માસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ચૌદમો અધ્યાય નિયમિત રીતે પાઠ કરવાથી કાર્ય ક્ષેત્રમાં ઉન્નતિ મળે છે પરેશાનીમાંથી મુક્તિ મળે છે અધિક માસમાં બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને ભગવાન નારાયણની ભગવાન શ્રીકૃષ્ણની સેવા પૂજા કરીને ત્યારબાદ સૂર્યનારાયણને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્રનો જપ કરવાથી દરેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે આ અધિક માસમાં દીપદાનનું પણ ઘણું મહત્ત્વ છે દીપદાન કરવાથી મંદિરોમાં જઈને દીવો પ્રગટાવવા પીપળાના વૃક્ષ નીચે અથવા તુલસી ક્યારે દીવો પ્રગટાવવાથી પણ કહેવાય છે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે આ દીવો પ્રગટાવો તેને પણ દીપદાન કહેવાય છે મિત્રો આમ આ દાનનું ઘણું મહાત્મય છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિય પરમાત્મને પ્રણતકલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલની છે પુરુષોત્તમ પ્યારાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ